સ્વર્ણિમ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ વોટર ગ્રીડ યોજના. પાણી જીવનનો આધાર. રાજ્ય સરકારના 12 વર્ષના સતત કટિબદ્ધ અને સંનિષ્ઠ પ્રયત્નોના પરિણામે નિર્માણ પામેલ છે રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડ, જેમાં 2692 કિલોમીટર બલ્ક પાઇપલાઇન, 1,20,000 કિલોમીટરથી વધુ વિતરણ પાઇપલાઇન, 23,693 જેટલા ટાંકાઓ, 181થી વધુ શુદ્ધિકરણ પ્લાન્ટ થકી ગુજરાતના 11,757 ગામો અને 194 શહેરોને દરરોજ લગભગ 300 કરોડ લીટર પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે છે. આ આંકડાઓ અને હકીકતો દર્શાવે છે ગુજરાત સરકારનો દ્રઢ સંકલ્પ. સંકલ્પ રાજ્યને પીવાના પાણીની સમસ્યાથી કાયમી ધોરણે મુક્ત કરવાનો. ગુજરાતના લલાટે લખાયેલી આ સદનસીબીમાં સવિશેષ ઉલ્લેખનીય છે ઢાંકી કચ્છ સૌરાષ્ટ્રનું પાણિયારું. કચ્છ અને સૌરાષ્ટ્રના લોકોએ વેઠેલી પારાવાર મુશ્કેલીઓને કાયમી ધોરણે સમાપ્ત કરી છે ઢાંકી ખાતે નિર્માયેલા 3 વિશાળકાય પંપિંગ સ્ટેશનોએ. નર્મદા શાખા નહેરનું પાણી ઢાંકી ખાતેના પંપિંગ સ્ટેશનો પરથી પંપ કરીને આગળ મોકલાય છે. ઢાંકીથી માળિયા પાઇપલાઇન દ્વારા કચ્છ, મોરબી અને જામનગર વિસ્તાર, ઢાંકીથી હાડાળા પાઇપલાઇન દ્વારા રાજકોટ, જામનગર, પોરબંદર અને દ્વારકા વિસ્તાર, તેમજ ઢાંકીથી નાવડા પાઇપલાઇન દ્વારા બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ વિસ્તારમાં પહોંચાડાય છે. ઢાંકીથી સીધું જ નાવડા, માળિયા અને હડાળા ખાતે પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવાને કારણે વલ્લભીપુર શાખા નહેર અને માળિયા શાખા નહેર પરની નિર્ભરતા ઓછી થઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો માટે ઢાંકીથી પાથરવામાં આવેલી ખાસ પીવાના પાણીની સમર્પિત પાઇપલાઇન સાનંદાશ્ચર્ય પમાડે એવી છે. 2,400 મિલીમીટર વ્યાસવાળી આ પાઇપલાઇનમાંથી નાના કદની કાર આસાનીથી પસાર થઈ શકે છે. આ પાઇપની ગુણવત્તા પણ સવિશેષ નોંધનીય છે. આ પાઇપને 160 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરી તેની બહારની બાજુએ ફ્યુઝન બોન્ડ ઇપોક્સી લેયર અને લો ડેન્સિટી પોલીઇથિલિનનું લેયર ચડાવવામાં આવ્યું છે, તેમજ અંદરની બાજુએ ફૂડ ગ્રેડ ઇપોક્સી કોટિંગ કરાયું છે. ઢાંકી ખાતે નિર્માયેલા આ 3 પંપિંગ સ્ટેશનો દરરોજ કુલ 165 કરોડ લીટર પાણી વહાવવાની ક્ષમતા ધરાવે છે. આ સ્ટેશનોની આવી ક્ષમતાને લીધે જ સૌરાષ્ટ્રના 4,710 ગામો અને 102 શહેરો, તેમજ કચ્છના 877 ગામો અને 14 શહેરોની કુલ 175 લાખથી પણ વધુ વસ્તીને 165 કરોડ લીટર પાણી પૂરું પાડી શકાય છે. ગતિશીલ ગુજરાત, જળ સમૃદ્ધ ગુજરાત. આ પંપિંગ મશીનરી ઓલિમ્પિક સાઇઝનો સ્વિમિંગ પૂલ 2 મિનિટથી પણ ઓછા સમયમાં ભરી શકે એટલી સક્ષમ છે. તો પાથરવામાં આવેલી પાઇપલાઇનમાં એટલું લોખંડ વપરાયું છે કે એમાંથી વિશ્વ પ્રસિદ્ધ એફએલ ટાવર જેવા 40 ટાવર બની શકે. પીવાના પાણી માટેની આ સમર્પિત પાઇપલાઇનમાં પાણી વહેવડાવવા માટે વપરાતી વીજળીથી આખા જામનગર શહેરને રોશન કરી શકાય, અથવા સુરેન્દ્રનગર જેવા 4 શહેરોને કાયમી ધોરણે વીજળી પૂરી પાડી શકાય. દરેક ક્ષેત્રે સદા અગ્રેસર રહેલું ગુજરાત પાણીની સુવિધા સંદર્ભે પણ અગ્રેસર છે. આજે સમગ્ર દેશમાં ગ્રામ્ય વિસ્તારમાં વ્યક્તિ દીઠ રોજનું 55-70 લીટર પાણી અપાય છે, જ્યારે ગુજરાતનો અભિગમ વ્યક્તિ દીઠ રોજના 100 લીટર પાણીનો છે. અંતરિયાળ ગામોમાં પણ પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ થતાં લોકોનું જીવન ધોરણ સુધર્યું છે. શાળાઓમાં કન્યાઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે, ડેરી ઉદ્યોગના વિકાસને વેગ મળ્યો છે અને ઉદ્યોગોને નવું બળ મળ્યું છે. આજે ગાંધીનગરમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી જે પાણી પીએ છે, એ જ પાણી ગુજરાતના છેવાડાના નાગરિકને મળે છે. ગુજરાત રાજ્યના પાણી પુરવઠા ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ₹2,500 કરોડની સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના 5,587 ગામો અને 116 શહેરોને નર્મદાનું પાણી પૂરું પાડવાની મહત્વાકાંક્ષી યોજનાનું લોકાર્પણ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ દ્વારા તારીખ 5 એપ્રિલ 2015ના રોજ થયેલ છે. હવે જ્યારે શુદ્ધ અને પીવાલાયક પાણી પૂરતા પ્રમાણમાં આપ સૌને મળી રહ્યું છે, ત્યારે આપણે પણ
એ પાણીનો બગાડ ન કરતા સોનાની જેમ સંભાળ્યું. મહિલા એક, સિદ્ધિ અનેક.